બોરસદ મામલતદાર ઓફિસની સામે આવેલ કાચની માટી સગેવગે કરતા હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। મળતી માહિતી મુજબ બોરસદ મામલતદાર ઓફિસની સામે કાચ ખોડવાની કામગીરી ચાલી રહી છે, જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા માટી સગેવગે કરતા હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ વિરોધ કર્યો હતો અને સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ સરકારી તલાવડીની માટી છે, આ કોન્ટ્રાક્ટર દ્વારા નજીકમાં આવેલ પેટ્રોલ પંપ પર માટી નાખવામાં આવે છે અને આ જે કામ કરવામાં આવી રહ્યું છે એ નેવોનું પાણી મોભાડે ચડાવવામાં આવી રહ્યું છે અને કાચ કઈ ગ્રાન્ટ માટી ખોડવામાં આવી રહ્યો છે અને આ માટી કોની પરમિશનથી સગેવગે કરવામાં આવી રહી છે તે વિશે કોન્ટ્રાક્ટરને પૂછતા સંતોષકારક જવાબ ન મળતા સ્થાનિકો રોષે ભરાયા હતા અને સ્થળ ઉપર આવી વિરોધ કર્યો હતો અને આની રજૂઆત કલેક્ટરને પણ કરવામાં આવી છે તેવું પણ જણાવ્યું હતું। ત્યારબાદ આ માટી કોન્ટ્રાક્ટર દ્વારા 2500 રૂપિયામાં વેચવામાં આવી રહી છે તેવી લોક ચર્ચાએ બોરસદ નગરમાં જોર પકડ્યું છે। સમીર પઠાણનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, બોરસદ। શું નામ છે ભાઈ આપનું? ભનુભાઈ। ભનુભાઈ, આખું નામ બોલો ને તમારું? ભનુભાઈ ભરવાડ। અને શું ધંધો કરો તમે? જેસીબી માટી કામ। અચ્છા, આ નગરપાલિકાએ આપેલું તમને કોણે કામ આપેલું? આ નગરપાલિકાના દાંડી માટી હોય। હા હા, અને માટી ક્યાં લઈ જતા હતા તમે? એટલે બહાર, એટલે સરકારી જ્યાં કેમ નાખતા હતા? તો સ્થાનિક લોકો દ્વારા તમને આક્ષેપ કરવામાં આવ્યા છે કે તમે માટી બીજે નાખો છો, એ બાબતે તમે શું કહેવા માંગો છો? માટી ક્યાં નાખી? શું તમારા આ બાબતે શું પ્રોબ્લેમ છે ભાઈ? આ બાબતે તમે પેલું રોયલ્ટી ભરેલી એની કોઈ પાવતી વાવતી તમારી પાસે છે? આ લોકો રોયલ્ટી ભરેલી પાવતી નહીં, આ તો કોન્ટ્રાક્ટર આપ્યો છે એનું કોઈ કોઈ જાતું મારે કોન્ટ્રાક્ટર પણ હજુ સવારના એક ધરાવે ઉભા છે, હજુ આવ્યા નથી કોઈ। આવે છે અત્યારે કેટલો ટાઈમ થશે સાહેબ? 5 વાગી ગયા, 5 વાગ્યા સુધી કોન્ટ્રાક્ટર અમદાવાદથી નીકળ્યા છે કે 11-12 વાગ્યાના નીકળ્યા છે કે હજુ સુધી અમદાવાદથી અહીંયા આવી નથી રહ્યા? અહીંયા પોલીસ 25-30 પોલીસને મોકલી દીધા છે અને ખોટી રીતે પોલીસવાળા અમને દબાણ કરે છે કે તમે કામ કરવા દો, કામ કરવા દો, કામ કરવા દો, આવી રીતે આખી ખોટા હાલે છે, અમારે જવું કંઈ। આ બાબતે તમારી માંગણી શું છે? અમારી માંગણી એક જ છે કે જે કાસ્ટ પૂરા થયો છે એની પહેલાં તમારું કામ જેવી ચાલુ રાખો અને પહેલાં કામ પૂરતા જાઓ, બસ ધંધા બનાવો તો અમે જો કામ પૂરું કરો। આકાશ આણંદ ચોકડીથી તોડવામાં આવ્યું છે? સાહેબ, આ પાણી છે ને 90 ના પાણી મોભે ચડાવે છે, કાયદેસર પાણીનો નિકાલ છે આણંદ ચોકડીથી ભોભા તળાવનો, એ એકદમ નજીકનો રસ્તો છે અને આ ઊંધે માર્ગે દોડાયેલા છે અને આમાં ખબર નહીં એમનું શું કારણ હોય, એમનો શું ફાયદો હોય, એ લોકો કઈ રીતે કહેવાનો મતલબ કે આ અમને કાયદેસર હેરાન કરવાનો ધંધા છે ને કાચ સાહેબ, એ 2 કે 3 ફૂટ તો હોય, આ તો એમણે 15-20 ફૂટ કાચ પોરો કરી દીધો છે અને એ માટી એમના જ માણસો કહે છે કે અમે વેચીએ છીએ કે માટી કઈ નખાય છે? એ સાહેબ અમને ખ્યાલ જ નહીં, માટી એ લોકો લઈ જઈને વેચી જ દે છે, ક્યાં નખાય છે ખબર જ નથી। તમે આટલી બધી તપાસ કરી પૂછે છે એમને કરી તો એમને તમે માટી નાખતા કહે જોયેલા છે? પેટ્રોલ પંપ ને પેલા જે બીજા ને સ્કૂલ ની બાજુ પેટ્રોલ પંપ બને છે ત્યાં આ લોકો માટી નું પુરાણ કરે છે, પ્રાઇવેટ જગ્યામાં કરે છે, પ્રાઇવેટ જગ્યામાં કરે છે, કોન્ટ્રાક્ટર એવું કહે છે કે આ અમારા સંબંધી છે અને અમે મફત માં નાખીએ છીએ, આ તો ભાઈ સરકારી જગ્યાનું માટું દઈ નાખી શકાય? અને કોઈ રીતે અમને ધમકીઓ આવે છે, પોલીસ વાળા અમને મોકલીને એમ કે બહાર દીધું, જેલમાં બહાર દીધું, જેલમાં બહાર દીધું, હવે ધમકીઓ આવે છે, પોલીસ વાળા અમને દબાણ આપે છે, તમારું કોઈ દુખશે નહીં અને તમારે જેલ ઉદય કરી લો, આવી પણ અમે ધમકી આવે છે,